सब्सक्राइब करो आ चैनल ने। आकाश बेटा, आकाश तू आवी गो, तू आवी गो, शो शो थायो, हाँ सारा समाचार से ना, शो पूजा ना पप्पा शो कायो, पूजा ना पप्पा ने तू गमे तो खरो ने। हाई फाइव सोसाइटी, हाई फाइव सोसाइटी, माँ आ हाई फाइव सोसाइटी वाला होने भगवारी दिल नहीं, ईगो आपे अपने ईगो। पूजा ना बापे मारू इंसल्ट करियो, अपमान करियो। पूजा है ना पप्पा ने कहीं ना कहो बेटा। ये चुप रही, चुप रही। एक शब्द ना बोली पूजा है ना बाप नी सामे। शांत है जा आकाश, शांत है जा। दिक्री पोता ना बाप सामे ना बोले, इन्हें तो संस्कार कहवाए। सच का। आकाश, आकाश, तू एक बार पूजा ने एकंत में मड़वा बोला, शांति से बात करनी साथे। शुभ तने मारी पूजा ऊपर विश्वास ना थे। पूजा क्या जाए छे बेटा? હું આકાશ પાસે જાઉં છું મમ્મી, અમારો સંબંધ લાગણીનો છે, માંગણીનો નહીં. મેં એમ શ્યોર કે આકાશ મને ખુશ રાખશે. એક મિનિટ, છેલ્લા 22 વર્ષથી અમે તને ખુશ રાખીએ છીએ એનું શું? તને ખબર છે પૂજા, તારા જન્મ બાદ ડોક્ટરે મને એમ કહ્યું હતું કે હું બીજી વખત માં નહીં બની શકું, અને એ વાત મારા માટે બહુ જ આઘાતજનક હતી. ત્યારે તારા પપ્પાએ મને સમજાવી હતી કે ઉમા, તું આ રૂપકડી દીકરી સામે તો જો, એ આપણા ખાનદાનનો દીવો બનીને આવી છે, એને દીકરી નહીં દીકરો ગણજે. અને આજે તું આકાશ સાથેના સંબંધ માટે ગર્ભની નાળનો સંબંધ એક ઝાટકે કાપવા માંગે છે. પૂજા બેટા, જ્યારે માં સંતાનને જન્મ આપે છે ને ત્યારે કપાતી નાળ માં અને સંતાનના સંબંધને વધુ મજબૂતીથી જોડે છે, અને તું તો મારો દીકરો દીકરી બધું જ છે. તું આવી રીતે અમને એકલા મૂકીને ચાલી જઈશ? ફરજ અને જવાબદારી સંબંધના સિક્કાની બે બાજુ છે પૂજા, અને મા બાપ હંમેશા જીવનના અંત સુધી એ નિભાવવાની કોશિશ કરે છે, પણ સંતાનો જુવાનીના જોશમાં એ બધું જ ભૂલી જાય છે. તું શું માને છે? તું આકાશ સાથે લગ્ન કરીશ તો તારા પપ્પા સહન કરી શકશે? ના બેટા, એ જીરવી પણ નહીં શકે અને જીવી પણ નહીં શકે, અને એમના પગલે હું પણ. વિચારવાનું તારે છે, તારે તારા મા બાપને ગુમાવવા છે કે પછી આકાશનો પ્રેમ પામવો છે. પૂજા તો આવી ગઈ. મારી માં સાચું કહેતી હતી, પૂજા પર વિશ્વાસ રાખ. આજે તે મારી માનો વિશ્વાસ નિભાવ્યો છે. આકાશ સોરી. સોરી? અરે તું શું કરવા સોરી? હું સોરી યાર, વાત બની રહી હતી ને મેં બગાડી દીધી, બધી ગડબડ કરી નાખી. મારો સ્વભાવ કેવો છે તું તો જાણે છે પૂજા. તું એક કામ કર, આ બધું ભૂલી જા, હું પણ ભૂલી જાઉં છું, તારા પપ્પાને કહી દેજે એ પણ ભૂલી જાય. હા, મેં એક નિર્ણય કર્યો છે પૂજા, નો સગાઈ નથિંગ, આપણે ડાયરેક્ટ જઈને સીધા કોર્ટમાં મેરેજ કરી નાખીએ. ચાલ ચાલ, લેટ્સ ગો, ચાલ ચાલ. બસ તું મારી સોરીનો મતલબ સમજ્યો નહીં. હે, સમજાય એવું બોલ ને.
મારા મા બાપના પ્રેમના સામે આપણો પ્રેમ શૂન્ય સાબિત થયો. એટલે એટલે કે હું તને અલવિદા કહેવા આવી છું. તું મને ભૂલી જજે. એ મજાક બંધ કર. મેં તને પહેલા કીધું છે ને મજાક પસંદ નથી મને. ચાલ બેસી જા. આકાશ મારી આંખમાં છું. તને લાગે છે કે હું મજાક કરું છું? આંખોના લીધે તું તારા પ્રેમમાં પડ્યો તો ચુલાફ. આકાશ હું તને સાચું પ્રેમ કરું છું, પણ એક દીકરી તરીકેની ફરજ પોતાના ફેમિલી માટે કેટલી છે હું તને કેવી રીતે કહું? એક સ્ત્રીની મનોદશા તું નહીં સમજી શકે આકાશ. તું માને કહીશ ને તો માં એક સ્ત્રીની વેદના સારી રીતે સમજી શકશે. આકાશ ઇતિહાસ સાક્ષી છે કે સાચું પ્રેમ અધૂરો રહ્યો છે, અને આ ફેસલો હું મારી મરજીથી નથી કરી રહી. બસ દીકરી હોવાનું ફરજ નિભાવું છું, અને આ ફરજ એક પ્રેમિકાના ફરજ કરતા ઘણો વધારે છે. તું મને હંમેશા માટે ભૂલી જજે. હું ભગવાનને પ્રાર્થના કરીશ કે આપણે પાછા ક્યારે ના મળીએ. પૂજા ઉભી રહે. પૂજા પૂજા ઉભી રહે. હે ઉભી 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 રહે. પૂજા પૂજા આવી ગયો બેટા? હા આવી ગયો માં. તું દારૂ પીને આવ્યો છે? એને મેં છોડી દીધી માં, છોડી દીધી. તું ખોટું બોલે છે. તારી આંખો કહે છે કે તેને નહીં, એને તને છોડી દીધો. તું મારો દીકરો છે, તું કેવી રીતે કોઈને છોડી શકે? એ મારે કહેતી હતી કે સ્ત્રીને તું નહીં સમજી શકે, સ્ત્રીની વેદના તું નહીં સમજી શકે. તારી માને જેને પૂજ્ય સ્ત્રીની વેદના શું હોય છે? બકવાસ. માએ બકવાસ કરતી હતી. ઇટ્સ ઓલ અબાઉટ મની, સ્ટેટસ. માં પૈસો છે તો બધું જ પોસિબલ છે, પૈસો નથી તો પ્રેમ નથી. માં મમ્મી, મારા મમ્મી પપ્પા પાસે કરોડોની પ્રોપર્ટી છે, પણ એ પ્રોપર્ટી મારી નથી, મમ્મી પપ્પાની છે. પણ હું તમને પ્રોમિસ આપું છું, જ્યારે તમે મને તમારી પુત્રવધુ તરીકે સ્વીકારશો ને, ત્યારે હું આ ઘરને પણ સ્વર્ગ બનાવી દઈશ. બહુ પૈસા કમાઈશ, બહુ પૈસા કમાઈશ. હું ખોટો છું માં, બોલ બહુ ખોટો છું. માં 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 Ah!
Thank you.
Don't touch me. How dare you? હું તારો હસબન્ડ છું. પણ હું આ લગ્નને નથી માનતી. તું ગુસ્સે કેમ થાય છે પૂજા? મેં તને લગ્ન માટે ફોર્સ નતો કર્યો. આ લગ્ન મારા માટે એક બિઝનેસ ડીલ છે, ધેટ્સ ઇટ. એમાં તમારો ભાગ નથી. ભાગ મારી કિસ્મતનો છે. હું તો કોઈને પ્રેમ શું? હું કાંઈ સમજો નહીં. આ લગ્ન મારી મજબૂરીથી કરવા પડ્યા હતા. કેમ? દરેક વાત જણાવવાની જરૂર નથી. આ મારી પર્સનલ લાઈફ છે, સો પ્લીઝ ડોન્ટ ઇન્ટરફિયર. પૂજા, હું તારી સાથે જબરજસ્તી કરવા નથી માંગતો. આજથી આપણે પતિ પત્ની નહીં, સારા દોસ્ત તરીકે સાથે રહીશું. એટલે? એટલે એમ કે આપણે પતિ પત્ની તરીકે નહીં, જસ્ટ એક ફ્રેન્ડ તરીકે તો રહી શકીએ ને. અને દોસ્તીમાં વિશ્વાસ જરૂરી હોય છે, અને હું તારો વિશ્વાસ નહીં તોડું. અને જ્યાં સુધી તને મારા પર વિશ્વાસ ના આવે ને, ત્યાં સુધી હું તને ટચ પણ નહીં કરું. તું બેડ પર સૂઈ જા, હું સોફા પર સૂઈ જઈશ. ગુડ નાઇટ.